અહીં એક અપૂર્ણાંક લખેલ છે 2/3 એટલે કે 2/3. વિડીયો અટકાવીને એવા અપૂર્ણાંક વિશે વિચારો જે આ અપૂર્ણાંકનો સમ અપૂર્ણાંક હોય, જે આ સંખ્યાને જ દર્શાવતું હોય. તે જાણવા માટે પહેલા તો 2/3 શું છે તે આકૃતિ દ્વારા સમજીએ. તે માટે અહીં એક પૂર્ણ આકૃતિ લઉં છું. તેમાં જુઓ કે 3 એકસરખા ભાગ આપેલ છે. આ આખી પૂર્ણ આકૃતિ અને તેના 3 એકસરખા ભાગ, અને 2/3 એ આ 3 એકસરખા ભાગમાંથી 2 ભાગ દર્શાવે છે. તે બંને ભાગને અલગ રંગથી દર્શાવીએ. આ 1/3 ભાગ અને આ 2/3 ભાગ. આમ 3માંથી 2 એકસરખા ભાગ. હવે તેને કોપી અને પેસ્ટ કરીને વધુ એક વખત આકૃતિ દર્શાવીએ. આ એક આકૃતિ, વધુ એક આકૃતિ લેતા આ બીજી આકૃતિ. હવે આ અપૂર્ણાંક માટે બીજી રીતે વિચારીએ. હવે આપણે આ આકૃતિમાં વચ્ચે એક આડી લાઈન દોરીએ જે આ 3 ભાગને 2 એકસરખા ભાગમાં વિભાજિત કરે. તો હવે આપણી પાસે અહીં કેટલા એકસરખા ભાગ છે? આપણી પાસે 1, 2, 3, 4, 5, 6 એકસરખા ભાગ છે. 6 એકસરખા ભાગ. અને તેમાંથી કેટલા ભાગ રંગીન છે તે આપણે જોઈ શકીએ છીએ. 1, 2, 3, 4. 4/6. 4/6. જુઓ કે 4/6 એ પૂર્ણના 2/3 ભાગ જેટલો જ છે. આમ તે સમઅપૂર્ણાંકો છે. આપણે કહી શકીએ કે 2/3 એ 4/6 બરાબર છે. હવે આપણે આ રીતે જ કંઈક અહીંયા કરીએ. આ દરેક 1/3 બે સરખા ભાગમાં વિભાજિત કરવાને બદલે આ 3/3 3 સરખા ભાગમાં વિભાજિત કરીએ, અને તે માટે 2 આડી લાઈન દોરવી પડશે. હવે જુઓ કે આપણે આકૃતિના 3 સરખા ભાગ કર્યા છે. આમ હવે આપણી પાસે 3 ગણા ભાગ છે. અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એક સરખા ભાગ છે. અને તેમાંથી કેટલા ભાગ રંગીન છે? જુઓ કે 1, 2, 3, 4, 5, 6 છ ભાગ રંગીન છે. આમ 2/3 જે 4/6 બરાબર છે, અને તે 6/9 સમાન પણ છે. આમ આ 3 સમઅપૂર્ણાંકો છે. 2/3, 4/6 અને 6/9. હવે જો તેને સંખ્યા રેખા પર દર્શાવવા હોય તો તે સમાન બાબત જ થશે. તેમ કરવા માટે એક સંખ્યા રેખા લઈએ. અહીં 0, અને આપણે હવે 0 અને 1 વચ્ચેના ભાગને દર્શાવવો છે. આપણે આગળ પણ જઈ શકીએ. હવે આ આખા ભાગને 3 એકસરખા ભાગમાં વહેંચીએ. આમ આ 1/3 અને આ 2/3. આપણે જાણીએ છીએ કે આ 1/3 દર્શાવે અને આ 2/3 દર્શાવે. એક તરફના આ 3 ભાગમાંથી 2 ભાગ સુધી આપણે આગળ વધ્યા. આપણે 0 અને 1 વચ્ચેના ભાગને 3 એકસરખા ભાગમાં વિભાજિત કર્યા છે. હવે 4/6 માટે શું કહી શકાય? તે માટે આ ભાગને જ 6 સરખા ભાગમાં વહેંચીએ. આમ 1, 2, 3, 4, 5 અને 6 એકસરખા ભાગ. આમ 4/6 એ એક તરફના 6 ભાગમાંથી 4 ભાગ દર્શાવે છે. માટે 1, 2, 3 અને 4. તેથી આ સંખ્યા 4/6 પણ સમાન છે. હવે જો 9 માટે વિચારીએ તો આ રીતે જ તે દર્શાવી શકાય. તે માટે હવે આ ભાગના 9 સરખા ભાગ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એકસરખા ભાગ. આમ હવે 0 અને 1 વચ્ચે 9 એકસરખા ભાગ છે. તો 6/9 હવે ક્યાં મળશે? જુઓ કે 1, 2, 3, 4, 5, 6. ફરીથી જુઓ કે સંખ્યા રેખા પર તે બિંદુ જ મળ્યું. આમ અહીં લખીએ 6/9 માટે તે સમઅપૂર્ણાંક છે.
6 નવમાંશ બરાબર 2 તૃતીયાંશ બરાબર 4 ષષ્ઠાંશ.